સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલ વર્ણિરાજ કોમ્પ્લેક્સમાં રીજાય જ્વેલર્સના માલિકો સામે સરથાણા પોલીસ મથકમાં ઠગાઈનો ગુનો નોંધાયો છે. ફેસબુક પર શુદ્ધ ચાંદીની ખરીદીમાં 40% ડિસ્કાઉન્ટની એક રીલ્સ અપલોડ કરી હતી. જે રીલ્સ જોઈ સુરતના એક યુવક ત્યાં જ્વેલર્સે પહોંચ્યા હતા અને 39,000ની કિંમતનો 361.100 મિલીગ્રામ ચાંદીનો જુડો ખરીદ્યો હતો. જો કે ઘરે આવી શંકા જતા બહાર ચેક કરાવ્યું હતું, જેમાં 189.445 મિલીગ્રામ ચાંદી ઓછું હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી ભોગ બનનાર હર્ષદભાઈ કાછડિયાને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો, જેને પગલે તેમણે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હર્ષદ કળુભાઈ કાછડિયા, હું ચાંદી લેવા માટે ગયો હતો રિજોન જ્વેલર્સમાં, તો હું રીલ્સ જોઈ લઈ ગયો હતો. સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી દી લોકોએ કે 40% ઓફ તમને મળશે શુદ્ધ ચાંદી, તો રીલ્સ જોઈને ચાંદી લેવા ગયો હતો. મેં મારી છોકરી માટે કડલી લીધી અને એક ચાંદીનો જોડો લીધો 10 સાથે. તો ચાંદીનો જોડો લઈને હું ઘરે આવ્યો, 43,000 રૂપિયાનો જોડો થયો છે. ચાંદીનો જોડો લઈને હું ઘરે આવ્યો તો મારી વાઈફે કીધું કે આ ચાંદીના જોડામાં મોટા મોટા સ્ટોન છે, તમને એનું વજન બાદ આપ્યું છે કે એમ જ સીધું લઈને જ આવતા જ રહ્યા એમ. તો મેં કીધું ના, એ મેં કંઈ જોયું નથી. પછી મેં બિલમાં જોયું તો એમાં વજન બાદ નહોતું આપ્યું, એટલે મારા સ્ટોનનું વજન મારો ચાંદી સાથે ગણી લીધો હતો. અને પ્લસ મેં પછી એક જ્વેલર્સવાળાની મદદ લીધી, મેં કીધું આ મારે ચેક કરાવવું હોય કે આમાં વજન કેટલું છે, કે ચાંદીનો જોડામાં કેટલું વજન આમાં ડાયમંડનું બાદ થાય છે અને મને કેટલા પૈસાનું આ પડે છે. તો મને કે એમ ન ખબર પડે, તમને આ બધું ભાંગી અને કરાવો તો ખબર પડે, તો તમને ખબર પડે આમાં કેટલું ચાંદી છે, કેટલું પેલું વજન ડાયમંડનું છે. તો મેં કીધું એના માટે મને કે તમારાને લેબોરેટરી કરાવી, સરકાર માન્ય જે કંઈ લેબોરેટરી કરતા હોય ત્યાં. એટલે હું લેબોરેટરી કરાવ A1માં ગયો, તે મને એમાં જાણવા મળ્યું કે ત્યાં 50% ચાંદી છે જોડામાં, અને 50% ચાંદી છે અને ડાયમંડનું વજન કે આપણે તોડ્યા પછી એને ખબર પડે. એટલે મેં સરથાણા આવીને પોલીસ કેસ કરી, અરજી આપી કે ભાઈ આ રીતે મારી યારે થયું છે. તો એ અરજી મને આપી તો મેં પોલીસવાળા કોઈ મારું ધ્યાનમાં લેતા હતા. પછી મેં એસોસિએશન, મને બે ભાઈ એવું કીધું કે તમે એસોસિએશનના પ્રમુખને મળી જાઓ. તમારું કામ કોણ હતું એસોસિએશનના પ્રમુખ? પ્રતાપભાઈ જીરાવાલા. તો મને કે મેં કીધું સારું. તો મેં પ્રતાપભાઈને આપણે તો કોઈ વાર જોયા નહોતા, પહેલી વાર મેં એને ફોનમાં વાત કરી. મેં કીધું આવી રીતે બને, મને કે એક કામ કરો તમે શોરૂમે આવી જાઓ. એટલે હું એના શોરૂમે ગયો, હરિયંત શોરૂમ છે. તો ત્યાં ગયો તે ત્યાં મને એવું કે કીધું કે બોલો શું પ્રોબ્લેમ છે. એટલે મેં એને આખી વિગતવાર સીધી જાણ કરી કે રિજવન જ્વેલર્સ છે અને એ લોકોએ મારી સાથે આવી રીતે કર્યું છે. તો કે કાંઈ વાંધો નહીં, કે શું કહે તમારે કરવાનું છે? મેં કીધું મારે એની વિશે વિરોધ ફરિયાદ કરવી છે કે ભાઈ આવી રીતે ક્ષેત્રા ગ્રાહક ગ્રાહકને જે પૈસા તમે લેશો એટલું જ ચાંદી આપો. ચાંદીમાં બેડ છે મિક્સ હતી? હા, 50% ચાંદી, 50% અન્ય. આ બધે ફરિયાદ કરી હતી તમે? હા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. હા, અરજી કરી હતી. પછી ફરિયાદ કોઈ લેતું નહોતું. પછી મેં એસોસિએશનનો સહારો લીધો. મેં કીધું પ્રતાપભાઈ અહીંયા આવીને મેડમને વાત કરીને સમજાવ્યો બહાર રીતનું આ છોકરા સાથે બન્યું છે, તો તમે એમાં થોડુંક ધ્યાન આપો અને એ રાઈટ ઉપર આપણે હાલો એમ. તો પછી મારી ફરિયાદ દાખલ કરી. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.